राजकीय गतिविधियों विषय तो विधानसभा सत्र बाद राज्यना नव नियुक्त प्रधानों चूंटणी मैदान में उतरशे। मुख्य प्रधान सहित प्रधानमंडळना सभ्यो गांधीनगर मनपा में चूंटणी प्रचार करशे। गांधीनगर मनपाना दरेक वोर्ड दीठ राज्य सरकारना प्रधानों ने जवाबदारी सौंपाई छे। तमाम 11 वोर्ड पर सरकारना प्रधानों चूंटणी प्रचार करशे। वोर्ड नंबर 1 नी जवाबदारी जीतू वाघाणी ने सौंपवामां आवी छे। वोर्ड नंबर 2 नी जवाबदारी किरीटसिंह राणा ने सौंपवामां आवी छे। तो वोर्ड 3 नी जवाबदारी ऋषिकेश पटेल ने सौंपवामां आवी छे। तो वोर्ड 4 नी जवाबदारी अर्जुनसिंह चौहान ने, तो वोर्ड 5 नी जवाबदारी हर्ष संघवी ने सौंपवामां आवी छे। वोर्ड 6 मां प्रदीप परमार चूंटणी प्रचार करशे। तो वोर्ड 7 नी जवाबदारी पूर्णेश मोदी ने सौंपवामां आवी छे। वोर्ड 8 मां जगदीश पंचाल प्रचार करशे। तो वोर्ड 9 ની જવાબદારી અરવિંદ રૈયાણી ને સોંપવામાં આવી છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કે જેમાં હવે પ્રધાનો પ્રચાર કરતા જોવા મળશે, વોર્ડ પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે? જી जी बिल्कुल शिवानी, केम के गांधीनगर महानगरपालिका ए एक तरफ ज्यां कांग्रेस माटे हवे वर्चस्वनो सवाल उभो थयो छे, त्यां ज भाजप माटे पण हवे आ एक वर्चस्वनो सवाल छे। केम के अत्यार सुधी जेटली पण चूंटणीओ थई, तमाम कोर्पोरेशन नी अंदर भाजप नी जीत थई छे, तेनी साथे जिल्ला पंचायत मां पण भाजप नी जीत थई छे। कांग्रेस माटे गांधीनगर ए गढ़ मानवामां आवे छे। अत्यार सुधी बे वखत ज्यां सुधी मां चूंटणी थई छे त्यां तोड़जोड़नी राजनीति साथे भाजप द्वारा कही शकाय के महानगरपालिकामां पोतानुं शासन करवामां आव्युं छे। परंतु आ वखते ज्यारे નવું સીમાંકન થયું છે અને નવા સીમાંકન બાદની આ પહેલી ચૂંટણી છે। અત્યાર સુધી 8 વોર્ડ માટે ચૂંટણી હતી, હવે 11 વોર્ડ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। યોગાનુયોગ એવું પણ બન્યું છે કે સરકારના મંત્રીઓ બદલાઈ ચૂક્યા છે, કેમ કે જ્યારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે પણ સીએમ સહિતની સમગ્ર જે મંત્રીમંડળ હતું તેને જવાબદારી સોંપવામાં આવી હતી। તેની સાથે જ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ઊંઝાના ધારાસભ્યોને પણ જવાબદારી સોંપાઈ હતી। એટલે કહી શકાય કે એક મહાશક્તિ અથવા તો જે અભિયાનની અંદર ભાજપે તમામ જે નાના આગેવાનોથી લઈને પેજ સમિતિથી લઈને પ્રેજ પ્રમુખથી લઈને મંત્રીઓને જવાબદારી એ વખતે પણ સોંપી હતી। જો કે મંત્રીઓ બદલાઈ ચૂક્યા છે ત્યારે હવે જે જવાબદારીઓ છે તે બદલાઈ ચૂકી છે। વોર્ડ નંબર 5 સૌથી મહત્વનો વોર્ડ છે, તેની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે। તે જ રીતે વોર્ડ નંબર 8 જ્યાં પહેલા પણ જગદીશ પંચાલે કામ કરી ચૂક્યા છે તેની જવાબદારી જગદીશ પંચાલને સોંપવામાં આવી છે। તે રીતે વોર્ડ નંબર 9 ની વાત કરવામાં આવે કે જ્યાં સૌરાષ્ટ્રના લોકોનું એક પ્રભુત્વ છે તેની જવાબદારી અરવિંદ રૈયાણીને સોંપવામાં આવી છે। વોર્ડ નંબર 1 ની સીધી જવાબદારી જીતુ વાઘાણીને સોંપાઈ છે, જ્યારે વોર્ડ નંબર 2 માં કિરીટસિંહ રાણા કામ કરશે। તે જ રીતે વોર્ડ નંબર 10 માં કનુ દેસાઈ ને વોર્ડ નંબર 11 ની અંદર મુકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે। અત્યારે ખાસ કરીને આજે મંત્રીઓ છે, આ મંત્રીઓ દ્વારા પોતાના વિભાગની કામગીરી ચાલી રહી છે અને તેની સાથે વાત કરવામાં આવે તો વિભાગની કામગીરીની સાથે વિધાનસભાનું સત્ર પણ સોમવાર અને મંગળવાર બે દિવસ યોજાવાનું છે, તો તે કામગીરી પણ ચાલી રહી છે। પરંતુ વિધાનસભાના સત્ર બાદ પણ કોઈ પણ મંત્રીએ ગાંધીનગર ન છોડવું તેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે અને સત્ર પૂરું થશે તેની સાથે જ તમામ જે આ 11 મંત્રીઓ છે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે સીધા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને જે કેમ્પેન છે ચૂંટણીના કેમ્પેનમાં લાગશે। કહી શકાય કે એક એક વોર્ડ દીઠ મંત્રીથી લઈને પેજ પ્રમુખથી લઈને 284 લોકોનું ગ્રુપ બનાવવામાં આવી રહ્યું છે કે જે આવતીકાલથી કેમ્પેન કરશે। બિલકુલ, તો વિધાનસભા સત્ર બાદ ચૂંટણી મેદાનમાં ઉતરશે આ તમામ પ્રધાનો, તમામને જવાબદારી સોંપવામાં આવી છે। કોને કયા વોર્ડની જવાબદારી એ પણ આપને દર્શાવી દઈએ, વોર્ડ 5 ની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી, તો વોર્ડ 6 માં પ્રદીપ પરમાર ચૂંટણી પ્રચારમાં ઉતરશે। આ તમામ પ્રધાનોને આ મોટી જવાબદારી તેમના પ્રધાન પદ બાદ સોંપવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને વિધાનસભા સત્ર બાદ ચૂંટણી પ્રચારની પણ શરૂઆત।